કોરોનાની મહામારીને પહોંચી વળવા પોલીસ કર્મીઓનો ફાળો મહત્વનો છે એ આપણે સૌ જાણીએ છીએ. 24 કલાક ખડેપગ પોલીસ જવાનો જ્યારે દેશના નાગરિકોની સેવામાં જોડાયા છે, તેમજ તેમના સ્વાસ્થ્યની ચિંતા કરી સુરતની પ્રભુ જનરલ હોસ્પિટલ અને બેન્કર હાર્ટ હોસ્પિટલ તેમજ કિરણ હોસ્પિટલ સુરત જિલ્લાના પોલીસના સથવારે આવી છે. સુરત જિલ્લાના પોઈન્ટો ઉપર ફરજ બજાવતા તમામ જવાનોનું ફરજ સ્થળ ઉપર જ સુરત જિલ્લા પોલીસ વડાની હાજરીમાં જ આજે સુરતની પ્રખ્યાત બે હોસ્પિટલો દ્વારા હેલ્થ ચેકઅપ શરૂ કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસના કહેરમાં છાયામાં વ્યતીત છે, જેમાં ભારત પણ બાકાત નથી. ત્યારે ભારત આજે લોકડાઉનની પરિસ્થિતિમાં છે, ત્યારે લો એન્ડ ઓર્ડરને ધ્યાને રાખતા પોલીસ જવાનો રાત દિવસ રોડ ઉપર ફરજ બજાવતા હોય છે. ત્યારે સમાજના લોકોએ પણ પોલીસ જવાનોના હેલ્થની ચિંતા કરવી અત્યંત જરૂરી છે. તેવા સમયમાં સુરત જિલ્લામાં પોલીસના ફરજ ઉપરના તમામ પોલીસ જવાનો અને તેમના પરિવારનું સુરતની પ્રભુ જનરલ અને બેન્કર હોસ્પિટલ તેમજ કિરણ હોસ્પિટલ દ્વારા હેલ્થ ચેકઅપની શરૂઆત કરે છે. હાલમાં ભારત દેશમાં કોરોના વાયરસને લઈને બહુ મોટી આફત આવેલી છે અને એની સામે પોલીસ ઝઝૂમી રહી છે અને રાત દિવસ કામ કરી રહી છે કોરોના વાયરસની સામે. અને પોલીસ સતત લોકડાઉનના કારણે 17 દિવસથી આજે હરાળમો દિવસ ચાલુ છે, રાત દિવસ કામ કરી રહી છે. તો આ વાતાવરણની અંદર પોલીસનું હેલ્થ પણ સારું રહે એ પોલીસ વડા તરીકે જોવાની મારી જિમ્મેદારી છે, જેથી સુરત શહેરની કિરણ હોસ્પિટલ તથા બેન્કર હોસ્પિટલની મદદથી અમે સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પોલીસનો મેડિકલ ચેકઅપ કરાવીશું અને પોઈન્ટ ઉપર જઈ ચેકિંગ થશે, પોલીસ સ્ટેશન જઈ, કચેરીમાં જઈ અને અમારી પોલીસ લાઇન તેમજ પોલીસ હેડક્વાર્ટરનું પણ પરિવાર પોલીસ પરિવારના સભ્યોનું પણ મેડિકલ ચેકિંગ કરાવીશું. જિલ્લાને અમે પોલીસ હેડક્વાર્ટર છે, પછી સુરત ગ્રામ્ય સુરત ડિવિઝન, કામરેજ અને બારડોલી ડિવિઝન, એ રીતે 3 વિભાગોની અંદર ચેકિંગ હાથ ધરવામાં આવશે. હું ડૉક્ટર સ્નેહલ પટેલ છું, કિરણ હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટર છું. અત્યારની જે કોરોનાની ભયંકર પરિસ્થિતિમાંથી જ્યારે દેશ પસાર થઈ રહ્યો છે, ત્યારે સુરત શહેર અને સુરત ગ્રામ્ય પોલીસ જવાનોની અને પોલીસ અધિકારીઓની જે ટીમ છે એ બહુ સરાહનીય કામગીરી કરી રહી છે. તો એક હોસ્પિટલ અને એક હેલ્થ કેર વર્કરના નાતે એક અમારી બી એવી ફરજ બને કે જે પોલીસ જવાનો રાત દિવસ કંઈ પણ ટાઈમ જોયા વગર લોકોની સેવા માટે તૈનાત છે, તો એમનું સ્વાસ્થ્ય પણ જળવાય અને એ લોકો સારી સેવા કરી શકે એવા એક શુભ આશયથી કિરણ હોસ્પિટલ દ્વારા એક એમ્બ્યુલન્સ વાન ફાળવવામાં આવી છે, જે સુરત શહેર અને સુરત જિલ્લા માં જ્યાં જ્યાં બી પોલીસ ચેકપોસ્ટ કે પોલીસ જવાનોના પોઈન્ટ છે અને ત્યાં જે જવાનો ફરજ બજાવે છે એમને હેલ્થ ચેકઅપ કરી અને એમની જે આરોગ્યની કંઈ પણ મૂંઝવણ હોય તો એ અમારા ક્વોલિફાઈડ ડૉક્ટરો દ્વારા એમને સલાહ સૂચન, માર્ગદર્શન અને દવાઓ પણ ઉપલબ્ધ કરાવશે અને જરૂર લાગે તો આગળનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. સાહેબ, અત્યાર સુધી આપની સંસ્થા દ્વારા કઈ કઈ જગ્યા પર આ રીતનું ચેકઅપ કરવામાં આવ્યું છે? હમણાં છેલ્લા 2 દિવસથી જે કામગીરી ચાલુ કરી છે એમાં વરાછા રોડ, લંબે હનુમાન રોડ અને કતારગામ એરિયામાં જેટલા ચેકપોસ્ટ છે, પોલીસ પોઈન્ટ છે, ત્યાં બધે સુવિધાઓ આપવામાં આવી છે અને ધીમે ધીમે જેટલી બી જગ્યાએ જ્યાં જ્યાં બી જરૂર પડશે ત્યાં અમે આપવાના છીએ. લોકડાઉનના 16મા દિવસે પણ પોલીસ જવાનો રોડ ઉપર ફરજ બજાવી રહ્યા હોય ત્યારે સુરત જિલ્લા પોલીસ વડા એમના જવાનોની હેલ્થની ચિંતા કરે એ સ્વાભાવિક છે. જે આજે ખરેખર વિશ્વની અંદર જે આ કોરોના નામની મહામારી ચાલી રહી, કોરોના નામના રોગની મહામારી ચાલી રહી છે, જેને આજે જે ખરેપગે પોલીસ ઊભા રહીને જે આ કામગીરી કરી છે, લોકો એકતાની રાય, લોકો 144 કલમનો ભંગ નહીં કરે, લોકો ટોળોની વરને જે સેવામાં ખરેપગે પોલીસ છે એની બી પોતાની કાળજી રાખવાની બી આ બધી ફરજ છે. જે આજે કિરણ હોસ્પિટલના લોકો જે પોલીસને ચેકઅપ ચેક કરી રહ્યા છે એ ખરેખર બહુ સહનીય કામગીરી છે. આજે પરિવારથી દૂર કોરોના વાયરસના ભય વચ્ચે ફરજ બજાવે છે પોલીસ જવાન. પોલીસના હેલ્થની ચિંતા કરવી એ સમાજની ફરજ છે.